ઉમરપાડામાં રહેતો અજુ ટામેટર સામે પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. ગેંગના સાગરીતો દ્વારા સ્થાનિક વિસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરવા ઉપરાંત ગુનાહિત પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાથી કમિશનર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. સુરતમાં અનેકવાર માથાભારે ગેંગ સક્રિય છે. નાની નાની વાતે હત્યા જેવા બનાવને અંજામ આપવામાં આવી માથાભારે ગેંગો સક્રિય હોય છે. કાયદાના ખોફ વગર ખૂનની રમતો રમતા હોય છે. તેવી જ એક ગેંગ ઉમરપાડા ન્યૂ ટેનામેન્ટમાં સક્રિય છે અને એ ગેંગ છે ટામેટા ગેંગ. ઉમરપાડા વિસ્તારમાં ટામેટા ગેંગના સાગીરતો જાહેરમાં આતંક મચાવી રહી છે. ઘાતક હથિયારો સાથે બાઇક પર ફરી સ્થાનિકોને ધમકાવવાની પ્રવૃત્તિ પણ કરી રહી છે, જેઓના અસહિત ત્રાસથી કંટાળી જઈ સ્થાનિકો દ્વારા પોલીસ કમિશનરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે. ગીચ વસ્તીવાળા વિસ્તારમાં દિવસે ને દિવસે ટામેટા ગેંગના સાગીરતોની હેરાનગતિ વધી જતા મહિલાઓ પણ ઘરની બહાર નીકળી શકતી નથી. તેમજ નશાખોરનું પ્રમાણ વધી રહ્યું હોય અહીં અસામાજિક પ્રવૃત્તિઓને પણ પોતાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. જી આપકા નામ? જી મેરા નામ મોહમ્મદ આસિફ ખાન પઠાન. કહાં રહેને કા? જી મેં ઉમરવાડા વિસ્તારમાં રહેતા. આસિફ ભાઈ આપ કહાં પે આયે ઓર ક્યા કામ કે લિયે આયે? જી હમ લોગ આજ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ કે પાસ આયે હુએ હૈ ઓર સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ કે પાસ જો આવેદન પત્ર દેને કે લિયે આયે હુએ હૈ. સુરત શહેર કે અંદર એક ઉમરવાડા વિસ્તાર હૈ, ઉમરવાડા, માન દરવાજા, ભાટેના, ચિમની ટેકડા, ગાંધીનગર, બહુ બડા વિસ્તાર હૈ કે જો વિસ્તાર કે અંદર એક બહુ હી નામચીન, સુરત ઇન્ટરનેશનલ લેવલ પે ભી કહા જાય તો ચલે એસી એક ગેંગ હૈ જો નેટવર્ક ચલાતી હૈ ઉમરવાડે સે, ટામેટા ગેંગ, અજ્જુ ટામેટા ગેંગ, ઓર જો બહુ સી ગલત પ્રવૃત્તિઓ કે અંદર શામિલ હૈ. ઓર ઉમરવાડા વિસ્તાર કે આજ રહેવાસી જો ટોટલ આજ યહાં પર એકત્રિત હુએ હૈ ઓર ટોટલ ઉમરવાડા વિસ્તાર સે રહેવાસીઓને એક હિંમત તાકાત જુસ્તા બતા કે આજ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ, કલેક્ટર સાહેબ ઓર સભી અધિકારીઓ સે અમારે એક નમ્ર વિનંતી કરતે હુએ એક અનુરોધ કિયા હુઆ હૈ ઓર એક આવેદન પત્ર દિયા હુઆ હૈ કે ભાઈ જો હમારે ઉમરવાડા વિસ્તાર કે અંદર અજ્જુ ટામેટા ગેંગ દ્વારા જે રોજ રોજ કી રોજમરી કા જો એક ઇનોને સિર્ફ દહેશત કા માહોલ બના દિયા ગયા હૈ, નહી ઔરતે બહાર નિકલ સકતી હૈ, નહી આદમી ઘર સે બહાર નિકલ સકતા હૈ, નહી કોઈ વેપાર ધંધા કોઈ આદમી ખુશી સે ઉસકી કર સકતા હૈ, એસા એક ભયાનક માહોલ ઇનોને પેદા કર દિયા હૈ કે યે બહાર સે 40 સે 50 100 સે 200 લુખે ટપોરી તત્વ લેકે ઉમરવાડે મેં બાઇક રેલી કરતે હૈ જીસકે મેરે પાસ પુરાવે ભી હૈ ઔર યે ખુલ્લેઆમ તલવારે લેકે ઘરો કે અંદર સામને મારને જાતે હૈ. અભી કુછ સમય પહેલે, થોડે સમય પહેલે 23/6/2020 કે રોજ ઉમરવાડા ન્યૂ ટેનામેન્ટ વિસ્તાર કે અંદર એક સિકંદર નામક વ્યક્તિ કે ઉપર જાનલેવા હમલા ભી કિયા ગયા થા, જીસકી સલાવતપુરા પોલીસ સ્ટેશન કે અંદર ફરિયાદ કી હુઈ હૈ ઔર લગભગ લગભગ યે સલાવતપુરા પોલીસ સ્ટેશન સે યે વિસ્તાર સે વોન્ટેડ ભી હૈ ઔર એસે અનગિનત ઔર અભી થોડે સમય પહેલે યે કઈ લાખો રૂપે કી ખંડની કે વિષય મે ભી યે પાયા ગયા થા. અભી આપકી ક્યા માંગ હૈ? હમારી સિર્ફ એક હી માંગ હૈ કે હમે સિર્ફ હમારે શહેર મે શાંતિ સે રહ્યા દિયા જાય ઔર એસે લુખે ટપોરી તત્વો સે હમકો નિજાત મિલે. હમ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ સે યહી નિવેદન ચાહતે હૈ કે હમે સુખ શાંતિ સે બસ રહેને કા અવસર દિયા જાય, બસ હમ આપસે યહી અપેક્ષા ચાહતે હૈ. સ્થાનિકોને હેરાન કરવા ઉપરાંત અલગ અલગ ગેંગના સભ્યો પણ એકબીજાને બાખડતા હોય છે, જેને કારણે વાતાવરણ તંગ બની જતા પ્રજામાં પોલીસનો ખોફ નહીં પરંતુ ગેંગનો ખોફ પેસી ગયો છે. ખાસ કરીને પાંડેસરા, ઉધના, લીંબાયત અને ઉન પાટિયા જેવા વિસ્તારમાં આવા બેનામી તત્વોનો ખોફ વધુ જોવા મળે છે, જેથી હવે લોકો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નહીં પહોંચી સીધા પોલીસ કમિશનર કચેરીએ પહોંચી આવેદન રૂપે ન્યાયની માંગ કરતા થયા છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.